गुड मॉर्निंग विद्यार्थी मित्रों, कई वक्त आपणे चेप्टर 7 वनस्पतिनी जानकारी मेळवी तेनी थोड़ी घणी माहिती मेळवी हती, जेमां आपणे वनस्पतिना अलग अलग भागोमां प्रकांड अने पर्ण विशे माहिती मेळवी हती। आजे आपणे आगळ जोईशुं तो वनस्पतिना मूळ, बराबर। वनस्पतिमां शुं जोवानुं छे? मूळ। तो मूळना कार्य शुं छे? मूळ तो बधाने खबर छे, जमीननी अंदर वनस्पति जेनी साथे जकड़ायेली होय तेने शुं कहेवाय? मूळ कहेवाय। मूळ वनस्पति ने जमीन साथे शुं काम करे? जकड़ी राखवानुं काम करे छे, बराबर। जो मूळ ज ना होय तो कोई वनस्पति टकी सके? न टकी सके। ते जमीन में रहेला पाणी अने खनिज क्षारनुं शोषण करी अने वनस्पति ने शुं करे छे? आपे छे। एटले वनस्पतिना मूळना बे कार्य पूछे तमने तो आवा आवे कि मूळ वनस्पति ने जमीन साथे जकड़ी राखे छे अने ते जमीन में रहेला पाणी अने खनिज क्षारनुं शुं करे छे? शोषण करे छे। मूळना बे प्रकार छे, सोटीमय मूळ अने तंतुमय मूळ, बराबर। तो सोटीमय मूळ, आपणे आगळ पर्णमां शीरा विन्यासनी वात करी हती कि पर्णमां जे शीराओनी गोठवणी जोवा मळे छे तमने एने शुं कहेवाय? शीरा विन्यास। एना आपणे बे प्रकार पड्या हता, झालाकार शीरा विन्यास અને સમાંતર શીરા વિન્યાસ, બરાબર। તો અહીંયા એવું કહેવામાં આવે છે કે મુખ્યત્વે સામાન્ય રીતે જે મૂળ સોટીમય મૂળ ધરાવતું હોય તેવા વૃક્ષના પર્ણોની ગોઠવણી હંમેશા કેવી હોય? ઝાલાકાર શીરા વિન્યાસ જોવા મળે છે। અને તંતુમય મૂળ હોય એમના પર્ણમાં શીરા વિન્યાસ, સમાંતર શીરા વિન્યાસ જોવા મળે છે। અહીંયા આપણે આગળ જોઈશું તો દેખો, અહીંયા મેં તમને સોટીમય મૂળનું ચિત્ર બતાવ્યું છે, બરાબર। તો સોટીમય મૂળ શું છે? તો તેમાં એક મુખ્ય જાડું મૂળ હોય છે। તો દેખો અહીંયા વચમાં એક આખું મુખ્ય જાડું મૂળ હોય છે અને તેના ઉપર ઘણા ઘણા જે નાના નાના મૂળ જોવા મળે તેને શું કહેવાય? ઉપમૂળ કહેવાય। શું કહેવાય? ઉપમૂળ। તેને સોટીમૂળ કહેવામાં આવે છે અને ઉપમૂળને આપણે પાર્શ્વમૂળ તરીકે પણ ઓળખીએ છીએ। મુખ્યત્વે સોટીમૂળ શેમાં જોવા મળે? તો દ્વિદળી વનસ્પતિ। દ્વિદળી એટલે કે બીજના બે સરખા ભાગ થાય, જે વનસ્પતિના બીજના બે સરખા ભાગ થાય તેવી વનસ્પતિને આપણે દ્વિદળી વનસ્પતિ કહીએ છીએ। તો તુવેર છે, મગ છે, વાલ, વટાણા, આંબો, લીમડો, વડ, પીપળો, આવા બધા જ વૃક્ષમાં એમના મૂળની રચના સોટીમૂળ તરીકે જોવા મળે છે, બરાબર। એના પછી છે તંતુમૂળ। તો દેખ્યું આગળના ચિત્ર અને આ ચિત્રમાં કેટલો ડિફરન્સ છે, કેવી રીતે શું જો ડિફરન્સ જોવા મળે છે? તો સોટીમૂળની અંદર તમને આવું વચ્ચે જોવા મળે છે મૂળ, બરાબર, જે તમને તંતુમૂળમાં જોવા મળતું નથી। તંતુમૂળ કોને કહેવાય? તો તેમાં એક મુખ્ય મૂળ હોતું નથી, મુખ્ય મૂળ આપણે જે આગળ સોટીમૂળમાં જોયું તે, પરંતુ એક જગ્યાએથી ઘણા બધા આવા પાતળા પાતળા તંતુ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે છે, માટે તેને શું કહેવાય? તંતુમૂળ કહેવાય, બરાબર। તો જેવી રીતે દ્વિદળી વનસ્પતિ એટલે કે જે બીજના બે સરખા ભાગ થાય તેવી બધી વનસ્પતિને દ્વિદળી કહેવાય, એવી રીતે એકદળી વનસ્પતિ કે જે બીજના બે સરખા ભાગ થતા નથી તેને એકદળી વનસ્પતિ કહેવાય। દાખલા તરીકે ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ તથા શેરડી, વાંસ, નારિયેળી, આવા બધા વૃક્ષોની અંદર તમને મૂળ કેવું જોવા મળે? તંતુમૂળ જોવા મળે છે। કેવું જોવા મળે છે? તંતુમૂળ। તો તમને કોઈ પૂછે મૂળના કેટલા પ્રકાર છે? તો બે, સોટીમૂળ, તંતુમૂળ। સોટીમૂળના પર્ણોમાં કેવો શીરા વિન્યાસ જોવા મળે? તો ઝાલાકાર। તંતુમૂળમાં કેવો જોવા મળે? તો સમાંતર શીરા વિન્યાસ, બરાબર। સોટીમૂળ મુખ્યત્વે કેવી વનસ્પતિમાં જોવા મળે? તો દ્વિદળીમાં। તંતુમૂળ શેમાં જોવા મળે? એકદળી વનસ્પતિમાં, બરાબર। આગળ આપણે જોઈએ કે ખોરાકનો સંગ્રહ કરતા મૂળ, એના અલગ અલગ ઉદાહરણો મેં અહીં આપેલા છે કે મૂળ જમીનની અંદર થાય છે અને તેમાં એવા કેવા ખોરાક આપણે લઈએ છીએ કે જે વનસ્પતિનો મૂળનો ભાગ છે ને આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો ગાજર એક પ્રકારનું મૂળ કહેવાય, મૂળો, શક્કર્યું, રતાળું, બીટ, આ બધા એ ખોરાકનો સંગ્રહ કરતા મૂળ કહેવાય। એવી રીતે આપણે ખોરાકમાં બટાટા, સુરણ, આદું, હળદર જેવા પણ લઈએ છીએ તો એ શું કહેવાય? પ્રકાંડ કહેવાય। પ્રકાંડ એટલે થળનો ભાગ કહેવાય, બરાબર, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તમને પરીક્ષામાં પૂછાય કે બટાકા એ શું છે, પ્રકાંડ છે, મૂળ છે, શું છે, તો શું આવે? પ્રકાંડ। એવી રીતે પણ, તો એવા કેવા ખોરાકનો સંગ્રહ કરતા પણ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો ડુંગળી, લસણ, કોબીજ, આ બધા એક જાતના શું કહેવાય? વનસ્પતિના પણનો ભાગ કહેવાય, જે ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર।
એના પછી આપણે સમજવાનું છે પુષ્પ. પુષ્પ એટલે બધાને ખબર જ છે શું કહેવાય, ફૂલ. તો તે વનસ્પતિનો સુંદર, રંગીન, સુગંધીદાર અને આકર્ષક. આપણે કોઈ વૃક્ષને જોઈએ ને એની પર મસ્ત મજાનું ફૂલ આવેલું હોય તો આપણને કેવી મજા આવે છે, બરાબર. એટલે આ પુષ્પ એ શું કામ કરે કે આકર્ષવાનું કામ કરે, બરાબર. એની સુગંધ હોય તો, સુગંધીદાર હોય તો વધારે આપણે મોગરાના ફૂલની સુગંધ આપણને કેવી ગમે છે, એવી રીતે ગુલાબની, બરાબર. ગુલાબ તો સુંદર પણ છે, સુગંધીદાર પણ છે, બરાબર. અલગ અલગ રંગોમાં જોવા પણ મળે છે. પુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ કહેવાય. શું કહેવાય? પ્રજનન અંગ કહેવાશે. તો તમને પૂછે કે વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે, તો શું આવે? પુષ્પ આવશે. અહીંયા દેખો તમને ગુલાબની એ, બી અને સીની અલગ અલગ આકૃતિ બતાવી છે. પહેલી છે એમાં પર્ણવિહીન પાંદડા જ ના જોવા મળે એટલી ડાળખીઓ, બરાબર. એના પછી પર્ણવાળી ડાળખી છે અને અહીંયા શું છે, ડાળખી પણ છે, પર્ણ પણ છે અને પુષ્પ પણ છે, બરાબર. તો કેવું આમ આકર્ષિત લાગે છે, બરાબર. તો અહીંયા આપણે પુષ્પના અલગ અલગ ભાગો વિશે સમજણ મેળવવાની છે. પુષ્પના ચાર ભાગ છે, વજ્રપત્ર, દલપત્ર. દલપત્રને ફૂલમણી પણ કહેવાય અને પુષ્પમણી પણ કહેવાય. પુકેસર અને સ્ત્રીકેસર, બરાબર. અહીંયા વજ્રપત્ર કોને કહેવાય? તો તે પુષ્પનો લીલા રંગની પાંદડી જેવો ભાગ છે. આપણે ફૂલ જોઈએ ને એની ભાજી, ફૂલ જેની પર બેસેલું હોય એમાં નીચે લીલો લીલો ભાગ જે દેખાય એને શું કહેવાય? વજ્રપત્ર કહેવાય. આપણે એને તોડી દઈએ તો ઉપરનું ફૂલ પણ કેવું છૂટું પડી જાય છે. આપણે જાસૂદના ફૂલમાં ઉપર લાલ ભાગને નીચે કેવું આમ લીલી લીલી પાંદડીઓમાં એ પુષ્પ ગોઠવાયેલું હોય છે એને શું કહેવાય? વજ્રપત્ર. તે પુષ્પનું કડી અવસ્થામાં રક્ષણ કરે છે. કડીની અવસ્થામાં જ્યારે કડી હોય, ફૂલ ન બની હોય ત્યારે એનું રક્ષણ કરવાનું. કેવું આમ વીંટળાઈ ગયેલી હોય છે, પછી ધીમે 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 ખુલે છે એટલે એમાંથી શું ખીલે છે? ફૂલ ખીલે છે. તો તમને પૂછાય કે પુષ્પનું કડી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? તો શું આવશે? વજ્રપત્ર. એના પછી દલપત્ર. તો તે પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ છે, બરાબર. જે ફૂલમાં સુગંધ આવે છે અને સરસ આકર્ષક એની આપણે જે પાંદડીઓ જોઈએ છે અલગ અલગ રંગોમાં, જાસૂદમાં કેવી હોય? લાલ રંગની, તે ગુલાબમાં બી ગુલાબી રંગની હોય, પીળા રંગની હોય, બરાબર. ગુલાબ અલગ અલગ રંગના આવે છે. એ કીટકોને આકર્ષવાનું કામ કરે. કીટકો એટલે આપણે પતંગિયા અને બધી નાની નાની ભમરીઓ ને બધું જોઈએ, કેવું આમ પુષ્પ પર બેસીને એનો રસ સૂંઘવાનું કામ કરે છે, ચૂસે છે, બરાબર. તો દલપત્ર એ પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ છે. આમાં બે પ્રશ્નો બને છે કે પુષ્પનો રંગીન અને સુગંધીદાર ભાગ કયો છે? તો દલપત્ર આવે. દલપત્ર એ શું કામ કરે છે? તો કીટકોને આકર્ષવાનું કરે છે. એના પછી પુકેસર. તો પુકેસર એ પુષ્પનું નર અંગ છે, નર, બરાબર. અને સ્ત્રીકેસર એ માદા અંગ છે. આ બે તમારે ધ્યાન રાખવાનું. પુકેસરના બીજા બે ભાગ પડે છે, પરાગાશય અને તંતુ. અને સ્ત્રીકેસરના ત્રણ ભાગ પડે છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. જેમાં બીજ બને એને બીજાશય કહેવાય. પરાગવાહિની તમને આખી નળી જેવી રચના જોવા મળે અને પરાગાસન કે જેની ઉપર પુષ્પ ગોઠવાયેલું હોય, બરાબર, આસન કહેવાય એને. તો તમને પૂછે મુખ્ય ચાર ભાગ છે પુષ્પના, વજ્રપત્ર, દલપત્ર, કુકેસર અને સ્ત્રીકેસર. અહીંયા મેં તમને ચિત્રમાં બતાવેલું છે, દેખો કે વજ્રપત્ર અને દલપત્ર. તો દેખો આ જે પાંદડીઓ જેવો ભાગ છે અહીંયા કડીમાં અને અહીંયા ખીલેલો, એ બંને દલપત્ર કહેવાય. અને અહીંયા જે નીચે ગ્રીન ગ્રીન ભાગ દેખાય છે એને શું કહેવાય? વજ્રપત્ર કહેવાય. ખ્યાલ આવી ગયો? તમારે એક ફૂલ લેવાનું અને એમાં આ બધું અલગ અલગ ભાગોને ચકાસવાના અને ઓળખવાના, બરાબર. ને અહીંયા તમને પુકેસર અને સ્ત્રીકેસર. તો વચમાં જે એક ભાગ આપેલો છે, વચમાં જે સીધો હોય એ શું કહેવાય? સ્ત્રીકેસર. અને અલગ અલગ આવી રીતે શાખાઓમાં વહેંચેલા એને શું કહેવાય? પુકેસર કહેવાય, બરાબર. એના પછી પુકેસરના બીજા બે ભાગ કીધા હતા. આવું તમને જાસૂદની ફૂલમાં તમે આવી દાંડી હોય છે ને ઉપર આવું કેવું જ્યાં 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 ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આ નીચેનો ભાગ છે એને તંતુ કહેવાય અને ઉપરનું શું કહેવાય? પરાઘાશય કહેવાય. શું કહેવાય? પરાઘાશય. અને સ્ત્રીકેસરના ભાગ છે તો પરાગવાહિની, અહીંયા જે નળી જેવી રચના જોવા મળે એને પરાગવાહિની કહેવાય. ઉપર આસન જેવી રચના જોવા મળે તેને પરાગાસન. અને વચમાં શું હોય? બીજાશય, જેની અંદર બીજ બને, બરાબર, તેને શું કહેવાય? બીજાશય. તમને પરીક્ષામાં પૂછાય કે
સ્ત્રી કેસરના ભાગ જણાવતો પરાગવાહિની, પરાગાશન અને બીજાશય, એવી રીતે પુ કેસરના તો પરાગાશય અને તંતુ। અહીંયા તમારે બીજા બે પ્રયોગ સમજવાના છે। ગઈ વખતે મેં તમને એક પ્રયોગ સમજાવ્યો હતો, બરાબર। પ્રયોગ પરીક્ષાની અંદર 6 માર્ક્સની અંદર પૂછાય છે। એમાં અલગ અલગ એક એક વસ્તુ લખવાના અલગ અલગ માર્ક્સ હોય। હેતુનો એક માર્ક્સ હોય, સાધનનો એક માર્ક્સ, આકૃતિનો એક માર્ક્સ હોય, એવી રીતે પદ્ધતિ, અવલોકન અને નિર્ણય, આ 6 વસ્તુ તમે લખો તો દરેકનું એક એક માર્ક્સ હોય છે। મેં તમને હેતુ અને નિર્ણય લખતા શીખવાડ્યું હતું। શું કરવાનું કે જે પણ પ્રશ્ન આપ્યો છે હેતુની અંદર, શું કરવાનું કે જે પણ પ્રશ્ન આપે છે તે લખવાનું। તો અહીંયા લખ્યું છે કે વનસ્પતિના પણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે, બરાબર। તો તેમ સાબિત કરવું, પાછળ શું લગાવી દેવાનું, તેમ સાબિત કરવું, તો એ આપણો શું બની જાય, હેતુ બની જાય। પછી સાધનો માટે શું કરવાનું હોય કે પ્રયોગ કરવામાં જે જે સાધનો વપરાયા હોય એને આપણે શું કહીએ છીએ, સાધનો। તો અહીંયા પ્રયોગ કરવા માટે કુંડામાં ઉગાડેલો મારે છોડ જોઈએ, પોલિથીનની પારદર્શક કોથળી અને દોરી, બરાબર। આકૃતિ દોરવાની, તો જેવી અહીંયા આકૃતિ બતાવી છે એવી દોરવાની અને એની અંદર આ નામ નિર્દેશન તમારે કરવું પડે। છોડ છે, પોલિથીનની પારદર્શક કોથળી એક ડાળખી સાથે બાંધી છે અને એની અંદર પાણીના ટીપા બાજેલા છે, બરાબર। અહીંયા પદ્ધતિ લખવી પડે કે આપણે શું કર્યું। તો સૌથી પહેલાં શું કરવાનું, કોઈ કુંડામાં ઉગાડેલો એક છોડ લેવાનો છે, બરાબર। આ છોડની એક ડાળીને પણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે શું કરવાનું, બંધ કરવાનું। હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો, થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જોવાની છે। તો તમે અહીંયા ચિત્રમાં દેખાય છે કે શું જોવા મળે છે, તો પાણીના ટીપા બાજેલા જોવા મળે છે। અવલોકન, આ પદ્ધતિ કરીને અવલોકન કરતાં શું જણાય છે, તો અવલોકનમાં શું જોવાય કે પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપા જોવા મળે છે। અને નિર્ણય, આ ઉપરથી શું સાબિત થાય, તો જે બી આગળ હેતુ હતો એનું એ જ લખવાનું કે વનસ્પતિના પણો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે શું કરે છે, બહાર કાઢે છે, બરાબર। પાછળ સાબિત કરવું લખવાનું નહીં, એટલે તમારો શું બની જાય, નિર્ણય। તો તમારે 4 વસ્તુ ખાસ યાદ રાખવાની હોય, પદ્ધતિ, અવલોકન, આકૃતિ અને સાધનો, બરાબર। એ તમારે તમને આવડી જાય। એના પછી બીજો પ્રયોગ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે। દરેક જણને ખબર છે કે વનસ્પતિ પોતાનો ખોરાક શું કરે, જાતે બનાવે છે, એને આપણે કંઈ ખોરાક આપવા જતા નથી। અને ખોરાક બનાવવાનું કામ વનસ્પતિનું કયું અંગ કરે છે, તો પર્ણ કરે છે, બરાબર। પર્ણ એ શું કામ કરે કે સૂર્યપ્રકાશની હાજરીમાં શ્વાસમાં કયો વાયુ લે, કાર્બન ડાયોક્સાઇડ, અને બહાર કયો કાઢે, ઓક્સિજન, અને પોતાનો ખોરાક શું કરે, જાતે બનાવે। પણ એના માટે કોની હાજરી જરૂરી છે, સૂર્યપ્રકાશની। જો સૂર્યપ્રકાશની હાજરી ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે નહીં। સાધનોમાં શું હશે, લીલા મોટા પર્ણવાળું કુંડું, પૂંઠાની બે પાતળી પટ્ટી, પેપર, ક્લિપ અને બીકર, પદાર્થમાં આલ્કોહોલ, આયોડીનનું દ્રાવણ અને પાણી, 3 વસ્તુ લેવાની છે। જેવી ચિત્રમાં તમને આકૃતિ દેખાય તેવી દોરવાની છે। પદ્ધતિ જોઈએ તો લીલા મોટા પર્ણોવાળા છોડનું એક કુંડું લો, આ કુંડાને 2 દિવસ અંધારામાં રાખો, આથી પર્ણમાં તૈયાર થયેલો સ્ટાર્ચ વપરાઈ જશે। સ્ટાર્ચ એટલે પર્ણમાં જે ખોરાક ઉત્પન્ન થતો હોય એ શું થાય, બધો વપરાઈ જાય અંધારામાં રાખવાથી। કેમ, કારણ કે તેને સૂર્યપ્રકાશ મળતો નથી। લંબચોરસ આકારની પૂંઠાની 2 પાતળી પટ્ટી લો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પર્ણ પર આ 2 પટ્ટી ઉપર અને નીચે બાંધી દો। હવે કુંડાને 1 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો, બીજા દિવસે આ પર્ણ તોડી લો, પૂંઠાની પટ્ટીઓ દૂર કરો અને પર્ણને પ્રથમ ઉકળતા પાણીથી અને પછી આલ્કોહોલથી ધુઓ, આથી પર્ણનો લીલો રંગ શું થઈ જશે, દૂર થઈ જશે। આલ્કોહોલ એક જળનું દ્રાવણ આવે છે। હવે આખા પર્ણ પર આયોડીનના દ્રાવણના ટીપા નાખો અને પર્ણનો રંગ તપાસો। અહીંયા જેમ આકૃતિમાં પર્ણ ઉપર આગળ અને પાછળની સાઈડ પૂંઠું બાંધી લેવાનું, પછી પર્ણને તોડી આવી રીતે અલગ કરવાનું અને એને અહીંયા જેમ કીધું છે પહેલાં પાણીથી ધોવાનું, પછી આલ્કોહોલથી ધોવાનું, બરાબર। અને આયોડીનના દ્રાવણના શું નાખવાના, ટીપા, શું જોવા મળે તો
મણ પર આયોડીનના દ્રાવણના ટીપા નાખતા પણના જે ભાગ પર ઊંઠાની પટ્ટી લગાવી હતી તે ભાગના પણનો રંગ ભૂરો કાળો થતો નથી, બાકીનો પણનો ભાગ ભૂરો કાળો થાય છે. આવું કેમ થાય? કારણ કે આપણે પહેલાં જે ભાગ ઉપર ઊંઠા બાંધી દીધા હતા ત્યાં સૂર્યપ્રકાશ અડ્યો હતો નહીં. એટલે આ ઉપરથી એમ કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. સૂર્યપ્રકાશ ન હોય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. બરાબર, તો અહીંયા આપણે આ બે પ્રયોગને, આ એક પ્રયોગ આપણે આગળ સમજ્યા હતા. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, જેમાં આપણે શું જોયું તો વનસ્પતિના અલગ અલગ ભાગો, જેમાં પ્રકાંડ, પણ, મૂળ, બરાબર, તેના વિશે જોયું, પુષ્પ વિશે જોયું. અને હવે તમારે છેલ્લે શું કામ કરવાનું, તો પાઠ 7નું સ્વાધ્યાય તમને પેજ નંબર 64 ઉપર ચોપડીમાં આપેલું છે. બરાબર, એમાં બધા અલગ અલગ પ્રશ્નો છે. બરાબર, તે તમારે બધા નોટની અંદર લખવાના છે.